નમસ્તે વિદ્યાર્થી મિત્રો દાનપત વિદ્યાલય મોરબીમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ વિષય કલસોર એનો પાઠ છ આગળ વધારીશું આપણે આગળના વિડીયોમાં આપણે બતકની અને હંસના બચ્ચારીની વાત વાર્તા વાંચી ગયા વાંચી ગયા ને હવે આજે આપણે પેજ નંબર અઠ્યાસી ઉપરથી એમના પ્રશ્નો જવાબ શરૂ કરીશું તો ચાલો કલસોરનું પાઠ્યપુસ્તક લઈ લ્યો અને પેજ નંબર અઠ્યાસી ખોલો ચાલો તો ચોપડી લઈ લીધી પેજ નંબર અઠ્યાસી ખોલ્યું ને હવે એમાં જુઓ પહેલો પ્રશ્ન છે વાતચીત બરાબર ખાલી વાતચીતથી જ જવાબ આપવાનો છે પણ આપણે અત્યારે સ્કૂલે નથી એટલે ક્યાંય કાંઈ લખવાનું પણ નથી પણ ફક્ત પ્રશ્નો વાંચી અને તમારે જવાબ વિચારવાનો જો આ કદરૂપું બતક તમારી પાસે આવ્યું હોત તો તમે શું કર્યું હોત આવું બતક છે કદરૂપુ એ આવ્યું હોત તમારી પાસે તો તમે શું કરત એવો જવાબ આપવાનો છે જો તમે કદરૂપા બતકના ભાંડું હો તો તમે શું નહીં કરો ભાંડું એટલે કે ભાઈ અથવા બહેન એના તમે ભાઈ બહેન કંઈક હોત તો તમે એની સાથે શું ન કરત એને આવી રીતના તિરસ્કાર કરાત નહીં બરાબર ને પછી ત્રીજું છે તમને આ વાર્તામાં શું ગમ્યું અને શું ન ગમ્યું તે કહો ચોથો પ્રશ્ન છે જો કોઈ ભૂલું પડીને તમારે ત્યાં આવી ચડે તો તમે શું કરશો તે કહો કોઈ ભૂલું પડી જાય અને આપણા ઘર પાસે આવી જાય તો આપણે શું કરવું જોઈએ એમને ત્યાં જવું હોય એનું સરનામું પૂછી અને એમને રસ્તો બતાવવો જોઈએ પછી પાંચમો પ્રશ્ન છે તમે કોની સાથે રમવાનું પસંદ કરશો ભાઈબંધ સાથે જોઈને કા બરાબર ને હં પછી છઠ્ઠો પ્રશ્ન છે તમે કોની સાથે રમવાનું પસંદ નહીં કરો આના તમારે જવાબ તમારી રીતે આપણે વાતચીત કરીને દેવાના છે સાતમો પ્રશ્ન છે આ વાર્તામાં તમને સૌથી વધારે કોણ ગમ્યું અને કેમ આઠમું છે આ વાર્તામાં તમને કોણ ન ગમ્યું કેમ નવમું છે ધારો કે મેં તમે કદરૂપુ બતક છો તમારી માતાને ફોન કરો અને તમારી સાથે શું થાય તેની વાત કરો પછીનો છે તમારે કોઈ નવો મિત્ર કે નવી મિત્ર મળેલ છે પહેલી વાર તમારે કઈ રીતે એની આરે વાત કરવી જોઈએ તમે સી વાત કરી હતી તમારો કોઈ નવો મિત્ર બને ક્લાસમાં કોઈ નવો વિદ્યાર્થી આવ્યો હોય શેરીમાં કે ફ્લેટમાં કોઈ નવું રહેવા એવું હોય તો એની આરે તમે પહેલાં એને મિત્રતા કરો ને એની ભાઈબંધી કરો ને તો તમે એને પહેલાં સાથે એની સાથે શું વાત કરો એનું નામ પૂછો શું ધોરણ ભણે છે આવું બધું પૂછો ને ક્યાં રહે છે આ બધું પહેલાં આપણે એની સાથે પૂછી અને વાત કરીએ ત્યાર પછી નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો તો જુઓ પેલું વાક્ય છે આ બચ્ચું પણ તમારી જેમ મારું જ સંતાન છે આ વાક્ય કોણ બોલે છે અને કોણ કહે છે એ બાજુમાં જુઓ તમને ખાના આપેલા છે એકમાં લખ્યું છે કોણ અને એકમાં લખ્યું છે કોને એમાં લખવાનું છે તો જુઓ કોણ બોલે છે તો કે માતા બતક કોને કહે છે તો કે બચ્ચાને સમજાઈ ગયું હા હવે બીજું છે કે વરસાદ બંધ થાય ત્યાં સુધી અહીં રહે વરસાદ બંધ થાય ત્યાં સુધી અહીં રહે આ વાક્ય કોણ બોલે છે ડોસીમાં કોણ બોલે છે ડોસીમાં કોને કહે છે તો કે કદરૂપા બતકને કોને કહે છે કદરૂપા બતકને ત્યાર પછી ત્રીજું વાક્ય છે હું કદરુપુ છું એટલે તું મારી મજાક કરે છે આવું કોણ કહે છે કદરૂપુ બતકડું કોને કહે છે હંસ કન્યાને હંસકન્યા એને કીધું ને કે તું કેટલું સુંદર છો એટલા માટે હંસ કન્યાને કહે છે કે હં તું તો મારી મજાક કરે છે હું કદરુપું છું એટલા માટે ત્યાર પછી ચોથું વાક્ય છે તું ભૂલું પડ્યું છે આવું કોણ બોલે છે વૃદ્ધ હંસ કોને કહે છે કદરૂપા બતકને હવે પાંચમું વાક્ય છે અમે તેની સાથે નહીં રમ્યા આવું કોણ કહે છે બતકના બચ્ચા કોને કહે છે પોતાની માતા બતકને કોને કહે છે પોતાની માતા બતકને બરાબર હવે ત્યાર પછી છઠ્ઠું વાક્ય છે તું મારો મિત્ર બનીશ આવું કોણ કહે છે હંસકન્યા કોણ કહે છે હંસકન્યા કોને કહે છે કદરૂપા બતકને કોને કહે છે કદરૂપા બતકને સમજાઈ ગયું તો ચાલો હવે પેજ નંબર નેવ્યાસી ક્યુ પેજ કાઢવાનું છે હવે પેજ નંબર નેવ્યાસી હોયલું બધાએ હવે એમાં જુઓ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો અને સાચા કે ખોટાની નિશાની કરો તો જુઓ પેલું વિધાન બતકીએ પાંચ ઈંડા મૂક્યા હતા પાંચ ઈંડા મૂક્યા હતા નહીં કેટલા મૂક્યા હતા ચાર ઈંડા કેટલા મૂક્યા હતા ચાર તો આ વાક્ય ખોટું છે પછી બીજું વાક્ય છે કૂતરો બતકથી ડરી ગયો તેથી તે દૂર નાસી ગયો સાચું છે કે ખોટું ખોટું ત્યાર પછી ત્રીજું વાક્ય છે તે કદરૂપો બતક નહીં પણ એક સુંદર રાજહંસ હતો રાજહંસ હતો ને એ બધાથી છૂટો પડી ગયેલો હતો તો એ વાક્ય કેવું છે સાચું પછી ચોથું છે બતકને હંસકન્યાએ સુંદર કહ્યું કે તરત જ તેને ખ્યાલ આવ્યો કે તે સુંદર હંસ છે સાચું છે નહીં કારણ કે એણે જ્યારે એને સુંદર કહ્યું ત્યારે તો એણે તરત જ હંસકન્યાને પણ એવું કીધું હતું ને કે હું કદરૂ પૂછું એટલે તું મારી મજાક કરે છે આવું એણે કીધું હતું ને હા એટલે આ વાક્ય ખોટું છે પછી પાંચમું બતકને ડોસીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી તે બતકના ઈંડા લઈ શકે સાચું છે નથી એણે શું કીધું તું કે ભાઈ આ વાવાઝોડું બંધ રહે ત્યાં સુધી જ તું અહીં રહી શકે છે આવું કીધું તું ને હા હવે છઠ્ઠું વાક્ય છે જુવાન મરઘો બતકના અસલી રૂપને ઓળખી ગયો સાચું છે નહીં ખોટું છે કારણ કે એને તો ખબર જ હતી એણે કીધું કે તું તો કદરૂપું છે તું અહીંયા રહી શકીશ નહીં આવું મરઘાએ પણ એને કીધું તું બરાબર ને હવે ત્યાર પછીનો પ્રશ્ન બતક જે કરતું હોય તેની પાછળના ખાનામાં સાચું કરો અને જે ન કરતું હોય ત્યાં ખોટું કરો બતક જે કાંઈ ક્રિયા કરતું હોય એમાં સાચું કરવાનું અને જે ક્રિયા ન કરતું હોય એમાં ખોટું કરવાનું બરાબર તો જુઓ પેલું એમાં આપ્યું છે ખૂબ ઊંચે ઉડતું સાચું છે નહીં એ ઉડતું નહોતું એટલે ખોટું પછી બીજું છે ખૂબ ઝડપથી તરતું સાચું છે નથી ખોટું છે ત્યાર પછી ત્રીજું છે કૂતરાની સામે થઈ જતું જો સાથે સાથે વાંચતા જવાનું હોય છે હો તમારે ફક્ત નિશાની નિશાનીઓ નથી કરવાની સાથે સાથે વાંચવાનું પણ છે કૂતરાની સામે થઈ જતું ખોટું પછી ચોથું છે પોતાનું પ્રતિબિંબ જોવા અરીસો રાખતું અરીસો રાખતું તું બતકનું બચ્ચું નહીં એને તો ક્યારે ખબર પડી ક્યારે એણે પોતાનું પ્રતિબિંબ જોયું જ્યારે હંસકન્યાએ કીધું અને ત્યારે પોતે પાણીમાં જોયું ત્યારે એને ખબર પડી પછી પાંચમું છે પોતાના ભાઈ બહેનને ખૂબ હેરાન કરતું સાચું છે નહીં એના ભાઈ બહેનને ક્યારેય હેરાન કરતું નહોતું પછી છઠ્ઠું છે કદી રડતું નહીં સાચું છે નથી કારણ કે એને તો બધા તિરસ્કાર જ કરતા હતા એટલે એને રોવું આવતું હતું બધા એને કરતા હતા એટલા માટે એને રોવું આવતું હતું ત્યાર પછી સાતમું છે ખૂબ દુઃખી થતું સાચું છે ને બધા એને હેરાન કરતા એટલે એ દુઃખી દુઃખી થઈ જતું એટલે આ વાક્ય સાચું છે હંમેશા એકલું રહેવાનું પસંદ કરતું સાચું છે નહીં એને તો બધાની સાથે ભાઈબંધી કરી અને બધાની સાથે હળીમળીને રહેવું હતું પણ કોઈ એની ભાઈબંધી કરતા નહોતા પછી નવમું છે કદી હિંમત હારતું નહીં આ વાક્ય પણ સાચું છે પછી દસમું છે બતકની જેમ ડરતું હતું ડરતું હતું નહીં પણ બતકની જેમ કારણ કે બતક ભેગું જ રહેતું હતું એટલે એ પણ બતક જેવું જ બની ગયું હતું તે પોતાને શક્તિશાળી માનતું સાચું છે કે ખોટું ખોટું ત્યાર પછી બારમું વાક્ય છે કે હંમેશા નવો મિત્ર નવા મિત્રો બનાવવા પ્રયત્ન કરતું સાચું છે કે ખોટું સાચું એને નવા નવા મિત્રો બહુ ગમતા બરાબર ને હવે ત્યાર પછી પ્રશ્ન એક બે વાક્યમાં જવાબ લખો એમાં પહેલો પ્રશ્ન છે પાંચમું ઈંડું કોનું હતું તો એનો જવાબ છે પાંચમું ઈંડું રાજહંસનું હતું પછી બીજો પ્રશ્ન છે બતક માતાને ખબર કેમ પડી ન પડી તો કે બતક માતાને ખબર ન પડી શું કામ કારણ કે બધા ઈંડા એક સરખા જ હતા એક ઈંડું થોડુંક મોટું હતું પણ એ એને ખબર ન પડી એણે કીધું કે ના આ તો મારા બધા એ મારા ઈંડા જ છે એવું એને લાગ્યું હતું પછી ત્રીજો પ્રશ્ન છે તેને બધા કદરુપુ કહેતા હતા તેનું કારણ શું હતું તો કે એનો જવાબ લખવાનો છે તેને બધા કદરુપુ કહેતા હતા કારણ કે તે બધાથી અલગ હતું બધાથી જુદું હતું ને એ હંસ હતો એટલે એ બધાથી જુદો જ પડી જાય ને એટલે બધા એને બતક છે એ એને કદરુપુ માનતા હતા પછી ચોથો પ્રશ્ન છે કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કેમ કર્યું એણે શું કામ એવું કીધું કે હવે અહીંથી વયો જાઉં કારણ કે બધા એને હેરાન કરતા હતા કદરૂપુ કદરૂપુ કહેતા હતા ને એટલે એની સાથે રમતા નહોતા એની સાથે રહેતા નહોતા જમતા નહોતા એટલા માટે તો જુઓ એનો જવાબ લખો કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કર્યું કારણ કે તેની સાથે બીજા બચ્ચા રમતા નહીં અને તરતા પણ નહીં થેન્ક યુ આટલું ચાલો હવે પેજ નંબર નેવું ઉપર નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો તે કહો આ પણ એક આપણે ક્લાસની અંદર ચર્ચા કરવાની છે જો તમે બતક માતા હો તો તમે શું કરો જો તમે યુવાન મર્ગો હો તો તમે શું કરો તમારી શાળામાં કે પાડોશમાં કોઈ દિવ્યાંગ હોય દિવ્યાંગ એટલે કે અંધ વ્યક્તિ તો તેની સાથે બધા રમે તેને માટે તમે શું કરશો પછી ચોથું છે તમારે કોઈ તકલીફ હોય અને બીજા બાળકો તમારી સાથે ના રમતા હોય તો તમે શું કહો માતાને માટે બધા બાળકો એક સરખા હોય છે તે સમજાવવા તમારી આસપાસમાંથી કોનું ઉદાહરણ આપશો પછી તમે વિદ્યાર્થીઓને કોઈક વિદ્યાર્થીની મશ્કરી કરતાં જોયા છે તેઓ શું શું કરે છે તેને આમ કરતાં અટકાવવા તમે શું કરશો જો બતકને હંસકન્યા ન મળી હોત તો બતકનું શું થાત આ બધા આપણે વર્ગની અંદર ચર્ચા કરવાના જ પ્રશ્નો છે એમાં ક્યાંય કાંઈ જવાબ લખવાનો છે નહીં હવે તમારા બે મિત્રોનો પરિચય વર્ગને આપો તેમની વચ્ચે શું સરખું છે અને શું નથી શું જુદું છે તે કહો હવે બે મિત્રો તમારા એનો આખા ક્લાસની અંદર તમારે પરિચય આપવાનો અને એ બંને કઈ રીતે સરખા છે અને કઈ રીતે જુદા પડે છે એનું કહેવાનું છે ત્યાર પછી છે રાજહંસ દોરતા શીખો જો ચિત્ર આપ્યું છે તમને કેવી રીતે દોરાય હંસ એનું આપ્યું છે ને તમારે પણ આવું ચિત્ર શીખી અને નોટની અંદર દોરવાનું છે કઈ નોટમાં સાદી નોટમાં જે આપણે રફ નોટ બનાવેલી છે ને એમાં દોરવાનું છે થઈ ગયું એટલે સુધી ચાલો હવે ત્યાર પછીનું નીચેનું નીચેના વિધાનો કોણ બોલી શકે છે તે લખો જુઓ આ વાક્ય છે ને એ કોણ બોલી શકે એ આપણે જોવાનું છે પાઠ તો તમે વાંચેલો જ છે વાંચો છે એટલે તમને ખબર પડી જશે આ બતકડું જબરું દેખાય છે માતા ભલે તેને આપણી સાથે રમવા કહે રમાડવા કહે પણ આપણે તેને નહીં જ રમાડીએ આવું કોણ કહે છે બતકના બચ્ચા કોણ કહે છે બતકના બચ્ચા હવે પેજ નંબર એકાણું ઉપર આ બતક નથી લાગતું તેને લાંબો સમય ઝૂંપડીમાં રહેવા ન દેવાય આવું કોણ બોલે છે ડોસીમાં પછી ત્રીજું છે આ પક્ષી ખાઈ શકાય તેવું લાગતું નથી આવું કોણ બોલે છે મરઘીનું ટોળું કોણ બોલે છે મરઘીનું ટોળું પછી ચોથું હે ઈશ્વર મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી આવું કોણ ભગવાનને કહે છે કે ભગવાન આવું બાજુ બચ્ચું છે એ કોઈને ગમતું કેમ નથી આવું કોણ બોલી શકે બચ્ચાની મા કોણ બોલી શકે બચ્ચાની માં પછી પાંચમું છે બધા મને કેમ ધીકારે છે આવું કોણ બોલી શકે કદરુપુ બતકડું ત્યાર પછી ચાલો ગાઈએ ગીતડું ઊંચા ઊંચા ડુંગર ચડસુ આપણા પાઠ જ્યારે ચાલુ કર્યો ત્યારે પહેલા જ પેજ ઉપર આ આપણું ગીત છે ને આપણે ગાયું જ તું ગાયું હતું ને અમના વિડીયોમાં પછી મોગલીની વાર્તા કઈ રીતે યાદ છે કે ભૂલાઈ ગઈ યાદ છે ને સ્કૂલે આવીને મને એ મોગલીની વાર્તા તમારે કહેવાની છે ઓ કહેશો ને આ એમ હવે ત્યાર પછીનું રીડિંગ ક્રિકેટની રીતે કદરૂપો બતકડું વાંચો ક્રિકેટની કોમેટ્રી સાંભળી છે તમે ક્રિકેટ જુઓ છો ટીવીમાં જુઓ છો ને હા તો એ કોમેટ્રી જેમ આવે એવી રીતે તમારે આ પાઠને બોલવાનું છે પાઠને એ રીતે બોલવાનું છે બોલશો ને ક્લાસમાં આવશો ત્યારે આપણે બધી પ્રવૃત્તિ કરશું વાંચો અને ભજવો જો આ નાટક એક ભજવવાનું છે આપણે પણ એ પણ ક્લાસ સિવાય બને નહીં અત્યારે ફક્ત આપણે વાંચવાનું જ છે મમ્મી કહે જુઓ વચ્ચે બે ટપકા છે એને આપણે કહે બોલીએ છીએ આ મેં તમને અગાઉ પણ સમજાવેલું સમજાવેલું છે ને હા મમ્મી કહે મુન્ની કેમ રડે છે તુષાર શું કહે છે કે તુષાર મમ્મી કેમ રડે છે તો તુષાર કહે એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે મમ્મી કહે તો એને બહાર કાઢને તુષાર કહે એને તેડું તો વધારે રડે છે જો એને બહાર નીકળવું એટલે રડે છે પણ એને તેડું તો તોય વધારે જોશથી રડે છે જો ચિત્રમાં આપ્યું છે તુષાર છે ઘોડિયામાં મુન્ની છે અને મમ્મી રસોડામાં રસોઈ બનાવે છે ત્યાર પછી પેજ નંબર બાણું ઉપર મમ્મી કહે એવું શા માટે કરે છે તુષાર કહે કદાચ મારા હાથ ભીના છે એટલે મમ્મી કહે હાથ લૂચતો કેમ નથી કે તો તું હાથ કેમ નથી લૂંચતો તો તુસાર કહે નેપકિન નથી મળતો એટલે શું કહે છે નેપકિન નથી મળતો એટલે મમ્મી કહે અહીંયા હું લૂછી દો કહે છે કે લાવ અહીંયા હું લૂછી દઉં તુષાર ઘોડિયા પાસે જ નમીને ઊભો રહે છે મમ્મી કહે આવતો કેમ નથી અહીં મારી પાસે આપણે ન જાય એમ કે ને કે અહીં આવ ને પણ આવું ને મમ્મી હે કહે છે ને તમને સાંભળતો જ નથી કે સાંભળતી જ નથી માનતી જ નથી આવું કહે છે ને હા એવી એની મમ્મીએ પણ કીધું હો તો તુષાર કે આ મમ્મી મારો મુનિ મારો હાથ છોડતી જ નથી જો મુનિને ભાઈ બહુ ગમતો હતો એટલે એણે કીધું એ અમારો હાથ નથી મૂકતી હાથ મૂકે તો હું આવું ને તમે આવું બાનું કાઢો છો કાઢો છો ને હા મને ખબર જ હોય તમારા બધાની હો પછી હવે જુઓ અહીંયા પૂરું થઈ ગયું આપણો એ સંવાદ બરાબર હવે આમાં જુઓ તમે એટલે અને તેથી આ બે શબ્દનો વધારે ઉપયોગ થયો છે થયો છે ને એટલેનો અર્થ પણ એ જ થાય અને તેથીનો પણ એ જ થાય જુઓ આમાં એક વાક્ય આપણે લઈએ કે નેપકિન નથી મળતો એટલે અને નેપકિન નથી મળતો તેથી બંનેનો અર્થ તો એક જ થાય ને બરાબર તો આ જ શબ્દ બે વાર મૂકી અને આપણે ફરીથી એના પ્રશ્નના જવાબ નીચે લખવાના છે જુઓ દરેક પ્રશ્નના આખા વાક્યમાં બે વાર જવાબ આપો એક વાર એટલે અને બીજી વાર તેથી બોલીને આ બોલવાનું જ છે ખાલી જુઓ આટલા પ્રશ્ન એ પાછે ને એનો મુનિ કેમ રડે છે તો કે શું કામ રડે છે એ પછી તુષાર રડે ત્યારે મુનિ શા માટે વધારે રડે છે તુષાર હાથ શા માટે લૂંટતો નથી તુષાર શા માટે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો તુષાર મમ્મી પાસે હાથ લૂછાવવા કેમ ના ગયો આ બધા પ્રશ્નોના જવાબ આપણે આ બે શબ્દથી લખવાના બોલવાના જ છે લખવાના નથી જ લખવાનું હવે નીચે આવશે જુઓ જુઓ વાંચો અને લખો જો આમાં બીજા વાક્ય આપ્યા છે તમને એક ઉદાહરણ પણ આપ્યું છે જુઓ પ્રશ્ન છે પ્રજ્ઞેશ કેમ ખુશ છે એ ખુશ શું કામ છે તો બે વાક્ય બનાવવાના છે તેથી અને એટલેથી ધ્યાન રાખજો તો કે પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો છે તેથી ખુશ છે અને ત્યાર પછીનું છે પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો એટલે ખુશ છે આવી ગયા બે વાક્ય થઈ ગયું ને હા હવે ત્યાર પછી પેજ નંબર ત્રાણું ઉપર એમાં જુઓ પહેલું આપ્યું છે કૃતિકા કેમ રડે છે કૃતિકા કેમ રડે છે તો તેથી અને એટલે આ બે શબ્દનો ઉપયોગ કરીને એનો જવાબ આપણે લખવાનો છે તો જો પહેલાં લખ્યું છે કૃતિકા પડી ગઈ તેથી રડે છે અને બીજું લખ્યું છે જુઓ કૃતિકા પડી ગઈ એટલે રડે છે જો બંનેનો અર્થ એક જ થાય છે ને કે પડી ગઈ એટલે રડે છે કે પડી ગઈ તેથી રડે છે પણ બંનેનો અર્થ તો એક જ થાય છે હવે નીચે બીજું હર્ષાબહેને છત્રી કેમ ઓઢી છે તો જુઓ તડકો છે તેથી હર્ષાબહેને છત્રી ઓઢી છે તડકો છે એટલે બહેને છત્રી ઓઢી છે બંનેનો અર્થ એક જ થાય છે હવે ત્રીજું વાક્ય અંકિત ઝડપથી અંકિત દોડમાં કેમ જીત્યો તો કે અંકિત ઝડપથી દોડ્યો તેથી જીત્યો અને બીજું વાક્ય છે અંકિત ઝડપથી દોડ્યો એટલે જીત્યો બરાબર હવે જુઓ ઉપર પાછું ચોથું વાક્ય છે ને ચોથું વાક્ય ઉપર આપેલું છે જુઓ બાળકો કેમ ખુશ છે તો કે રજા છે તેથી બાળકો ખુશ છે અને રજા છે એટલે બાળકો ખુશ છે તમારે પણ અત્યારે રજા છે ને રજા મોટું વેકેશન આવ્યું આઠથી નવ મહિનાનું આવી ગયું ને મજા આવે છે ઘરે આવે છે ઘરે નથી મજા આવતી સ્કૂલે આવું છે આવું છે ને સ્કૂલે હમણાં સ્કૂલ ચાલુ થવાની જ છે જુઓ ને પછી તમારો વારો જ છે તોફાન બહુ કર્યા છે ઘરે બરાબર ને હં હં મમ્મીની ફરિયાદ આવે જ છે તોફાન કરવાના નહીં લેસન કરવા બેસી જવાનું પાકો કરવા બેસી જવાનું બહાર જવાનું નહીં કારણ કે બહાર જઈએ તો શું થાય કોરોના બેઠો છે બહાર બેઠો છે ને હે હા એટલે આપણે બહાર જવાનું જ નહીં બહાર જાય તો આપણને આવે ને આપણી પાસે બરાબર ચાલો હવે પાંચમું નરેન્દ્રભાઈ કેમ લપસી પડ્યા તો કે નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો તેથી લપસી પડ્યા અને બીજું છે નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો એટલે લપસી પડ્યા તેથી અને એટલે બંનેનો ઉપયોગ કરવાનો છઠ્ઠું વાક્ય છે શ્વેતા કેમ પડી ગઈ તો કે શ્વેતાનો હાથ છૂટી ગયો તેથી તે પડી ગઈ અને બીજું છે શ્વેતાનો હાથ છૂટી ગયો એટલે તે પડી ગઈ થઈ ગયું હવે પેજ નંબર ચોરાણું પર જુઓ વાંચો બોલો અને લખો દવા કેમ લેવી પડે તો કે તાવ આવ્યો છે એટલે અને તેથી તેથી અને એટલે આ બંને શબ્દો છેલ્લે લખવાના છે પ્રશ્નનો જવાબ આપીને છેલ્લે તેથી અને એટલે આ બંને શબ્દનો ઉપયોગ લેવાનો છે જુઓ લખેલું જ આપ્યું છે તમને બરાબર બ્રશ શા માટે કરીએ છીએ તો કે દાંત સ્વચ્છ અને તંદુરસ્ત રહે તેથી અને એટલે આ બંને શબ્દ વાપરી શકાય ચોકલેટ કેમ ખરીદી તો કે બર્થડે હતી તેથી ને એટલે અશ્વિન શા માટે રડ્યો તો કે લપસી પડ્યો તેથી અને એટલે જાગૃતિ શા માટે દોડી તો કે રિક્ષા આવી તેથી અને એટલે પછી વહેલાં કેમ ઊંઘી ગયા તો કે થાક લાગ્યો તેથી અને એટલે હવે એની નીચે ક્યુ વાક્ય બરાબર સમજાય છે બરાબર લાગે તેની સામે રાઈટ કરો અને જો બરાબર ન લાગે તો નીચે લીટી કરેલો શબ્દ બદલી ને કૌંસમાંથી બીજો વિકલ્પ મૂકો કે અને પણ એટલે આ ચાર શબ્દ કાઉસમાં આપ્યા છે વિકલ્પો બરાબર હવે જે વાક્યમાં આપણને એવું લાગે કે લીટી કરેલો શબ્દ છે એનાથી વાક્ય સાચું બનતું નથી તો એની જગ્યાએ આપણે આમાંથી કયો શબ્દ વાપરીએ તો વાક્ય સાચું બને એ લખવાનું છે સમજાઈ ગયું તો જુઓ પહેલું વાક્ય છે કોમલ અને કરીના વાતો કરે છે અને નીચે લીટું કર્યું છે કરેલું છે ને પણ આ વાક્ય સાચું જ છે એનો અર્થ પણ બરાબર થાય છે એટલા માટે આપણે એમાં શું કરવાનું રાઈટ થઈ ગયું હવે બીજું વાક્ય છે તને શું ભાવે કેરી કે આ પણ સાચું જ છે હવે જુઓ ત્રીજું વાક્ય બરાબર વાંચજો કાલે સોમવાર છે અને મંગળવાર આવું વાક્ય બને નહીં આપણે કોકને પૂછીએ કે કાલે સોમવાર છે કે મંગળવાર એવું પૂછીએ ને તો અને આવે નહીં એટલે એની જગ્યાએ શું આવે કે કાલે સોમવાર છે કે મંગળવાર એટલે ત્યાં શું આવે કે એટલે કાઉન્સમાં લખવાનું કે પછી ચોથું થેલીમાં ખૂબ ભાર હતો અને મેં ઉંચકી લીધી આવું વાક્ય બને અને મેં ઉંચકી લીધી ખૂબ ભાર હતો અને મેં ઉચકી લીધી એવું આવે નહીં શું આવે એટલે થેલીમાં ખૂબ ભાર હતો એટલે મેં ઉંચકી નહીંથી તો કામસમાં લખવાનું એટલે પછી પાંચમું વાક્ય છે તેણે છાલ ઉતારી તો પણ કેળું ખાવાનું શરૂ કર્યું આવું બને ક્યાંય આવું વાક્ય આવે તો પણ શબ્દ આવે છાલ ઉતારી તો પણ કેળું ખાવાનું શરૂ કર્યું છાલ ઉતારી કેળું ખાવાનું જ હોય ને એમાં તો પણ કરવાનું આવે કોઈ દી ન આવે ને હા એટલે શું લખવાનું એને તેણે છાલ ઉતારી અને કેળું ખાવાનું શરૂ કર્યું તો કયો શબ્દ આવશે અને હવે છઠ્ઠો વાક્ય જો બરાબર વાંચજો હાથ ધોવો કે જમી લો હાથ ધો ને કાંઈ જમી લો એમ કહેવાય કાંઈ એવું ન હોય ને હાથ ધોઈ અને જમી લો એમ આપણે કહીએ ને તો શું શબ્દ આવશે અને હાથ ધો અને જમી લો તમે પણ જેમાં પેલા હાથ ધોવો છો ને બરાબર ધોજો સાબુથી પછી સાતમું વાક્ય છે તે ઇનામ જીત્યો એટલે બધાએ તેને અભિનંદન આપ્યા આ વાક્ય સાચું જ છે કે ઇનામ જીત્યો એટલે બધાએ એને અભિનંદન આપ્યા પછી આઠમું વાક્ય છે વરસાદ પડતો હતો તો પણ તેણે છત્રી લીધી વરસાદ પડતો હોય એટલે તેને છત્રી લેવી જ પડે ને ન લેવી પડે લેવી પડે ને તો તો પણ શબ્દ આવે ન આવે શું આવે એટલે વરસાદ પડતો હતો એટલે તેણે છત્રી લીધી પછી નવમું છે શાહમૂગના પગ લાંબા હોય છે તો પણ તે ઝડપથી ચાલે છે આવું આવે લાંબા હોય એટલે ઝડપથી ચાલે કે તો પણ ચાલે શું આવે એટલે શાહમુર્ગના પગ લાંબા હોય છે એટલે તે ઝડપથી ચાલે છે હવે છેલ્લું વાક્ય ખૂબ વરસાદ પડતો હતો એટલે બતકડું ઝુંપડીમાં રોકાયું આ વાક્ય સાચું જ છે ચાલો આટલે સુધી તમારે બધાને પૂરાઈ ગયું પેજ નંબર ચોરાણું સુધી હવે પેજ નંબર પંચાણું ઉપર આપણે આવતા વિડીયોમાં કરીશું ત્યાં સુધીમાં તમારે આટલું બધું જ વ્યવસ્થિત પૂરી લેવાનું છે જો સાથે સાથે ન પૂરી શકા હોય તો વિડીયો સ્ટોપ થાય જ છે એ તો હવે તમને ખબર જ છે બરાબર ને વિડીયો સ્ટોપ કરી અને પાછું બધું જ પૂરું કરી લેવાનું નમસ્તે